वेलकम बैक टू अवर चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। आज अपने धोरण छ प्रकरण चार सामाजिक विज्ञान एक टीएलएम है जेनु नाम है 16 महाजन पद। तो ये माटे एक अपने वर्किंग मॉडल बनाव्यू है। तो सौ प्रथम ए माटे त्रण वर्तुळ बनावीशू। आ प्रकारे तमे अहीं रंगीन वर्तुळनो पण उपयोग करी शको छो। एना कुल आपणे 16 भाग करीशुं एटले के दरेक खूणो जे छे ए 22.5 अंशनो बनशे अने वर्तुळना कुल 16 भाग थई जशे। ए ज रीते बीजा वर्तुळ अने ત્રીજા વર્તુળમાં પણ દરેકમાં 22.5 અંશનો ખૂણો બનાવીશું। હવે આપણે સૌપ્રથમ જે પ્રથમ વર્તુળ છે એમાં આપણે વર્તમાન સ્થાન લખીશું, બીજું વર્તુળ છે જેમાં આપણે રાજધાની લખીશું અને ત્રીજું જે વર્તુળ છે જે સૌથી મોટું છે જેમાં આપણે મહાજન પદ લખીશું। હવે આ જે ટીએલએમ છે એ બંને રીતે જ્યારે આપણે કોઈ પ્રકરણ આ જે પ્રકરણ શીખવતા હોઈએ પ્રકરણ ચાર ત્યારે પણ વાપરી શકીએ છીએ અને બાળકો જે છે એ પોતાની રીતે પણ આ ટીએલએમનો ઉપયોગ કરી શકે છે। તો સૌ પ્રથમ આપણે મહાજન પદ જે છે લઈએ અંગ। હવે આ જે અંગ છે એ મહાજન પદ છે જેની રાજધાની છે ચંપા। ત્યારબાદ તેનું વર્તમાન સ્થાન છે પૂર્વ બિહાર। તો આ પ્રકારે આપણે ગોઠવી શકીએ છીએ। ત્યારબાદ આ રીતે મહાજન પદ છે કંબોજ જેની રાજધાની છે લાજપુર અને વર્તમાન સ્થાન છે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ। ત્યારબાદનું મહાજન પદ છે ગંડર જેની રાજધાની છે તક્ષશિલા, વર્તમાન સ્થાન છે પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ। ત્યારબાદ છે મત્સ્ય, મહાજન પદનું નામ છે મત્સ્ય જેની રાજધાની છે વિરાટનગર અને વર્તમાન સ્થાન છે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ। ત્યારબાદનું મહાજન પદ છે અવંતી જેની રાજધાની છે ઉજ્જૈની, વર્તમાન સ્થાન છે માળવાનો પ્રદેશ। ત્યારબાદનું મહાજન પદ છે અસ્મક જેની રાજધાની છે પોંડ્યના, વર્તમાન સ્થાન છે ગોદાવરી નદીના કિનારે। ત્યારબાદ મહાજન પદ છે કુરુ જેની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ અને વર્તમાન સ્થાન છે દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ। ત્યારબાદ મહાજન પદ છે સુરસેન, રાજધાની છે મથુરા અને વર્તમાન સ્થાન છે મથુરા પાસેનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ। ત્યારબાદ છે મહાજન પદ પાંચાલ જેની રાજધાની છે અહિછાત્ર અને કાંપિલ્ય, વર્તમાન સ્થાન છે બડાયુ બરેલી આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ। ત્યારબાદનું મહાજન પદ છે ચૈડી જેની રાજધાની છે સુક્તિમટી, જેની વર્તમાન સ્થાન છે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ મધ્ય ભારત। ત્યારબાદ છે મહાજન પદ વટ્સ જેની રાજધાની છે કૌશામ્બી, વર્તમાન સ્થાન છે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ। ત્યારબાદ છે મહાજન પદ કૌશલ જેની રાજધાની છે શ્રી વાષ્ટી અયોધ્યા, વર્તમાન સ્થાન છે અવધ ઉત્તર પ્રદેશ। ત્યારબાદનું મહાજન પદ છે મગધ જેની રાજધાની છે ગિરિવ્રજ રાજગૃહ અને વર્તમાન સ્થાન છે દક્ષિણ બિહાર। ત્યારબાદનું મહાજન પદ છે કાશી જેની રાજધાની છે વારાણસી, વર્તમાન સ્થાન પર વારાણસી ઉત્તર પ્રદેશ। ત્યારબાદનું મહાજન પદ છે મલ જેની રાજધાની છે કુશીનારા અને વર્તમાન સ્થાન છે ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ। ત્યારબાદ છે અંતિમ મહાજન પદ નંબર 16 વજ્જી જેની રાજધાની છે વૈશાલી અને વર્તમાન સ્થાન છે ઉત્તર બિહાર। હવે ધારો કે આ જે ટીએલએમ છે એનો આ રીતે ઉપયોગ કરી શકીએ આપણે આ જે રાઉન્ડ છે એને ગમે તે પ્રકારે આ રીતે દાખલા તરીકે એક મહાજન પદ લઈશું આપણે કુરુ। તો આ જે કુરુ છે એની રાજધાની અને એનું વર્તમાન સ્થાન આપણે આ ટીએલએમમાં ગોઠવીશું। તો સૌ પ્રથમ આપણે જે મોટું વર્તુળ છે એને ગોઠવી અને આ પ્રકારે કુરુને અહીં સેટ કરી લઈશું। તો અહીં છે કુરુ મહાજન પદ, ત્યારબાદ કુરુ મહાજન પદની રાજધાની। તો કુરુ મહાજન પદ છે એની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ, તો આ પ્રકારે ઇન્દ્રપ્રસ્થ। ત્યારબાદ કુરુ જે છે એ માટેનું વર્તમાન સ્થાન તો એ છે દિલ્હી
અને મેરઠ આસપાસનો પ્રદેશ. તો આપણે અહીં દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશને ગોઠવીશું. તો આ પ્રકારે આરટીએલએમનો આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે અને સામાજિક વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, મિત્રોમાં શેર કરશો, નીચે રહેલ લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.